नमस्कार सर्व मित्रों ने एजयू सफर ना 6 जून 2021 ना दिन विशेष व्यक्ति विशेष ना वीडियो मा आप सर्व मित्रों नो हार्दिक स्वागत आपने उपस्थिति नो आनंद अने आपनो परिवार क्षेम कुशल हशे एवी आशा साथे आज ना दिन विशेष ना वीडियो नी शुरुआत करिए। अने मित्रों आपने गई काले विश्व पर्यावरण दिवस निमित्ते एजयू सफर प्रो नामनी एजयू सफर ने नवी मोबाइल एप्लिकेशन ऊपर एक सरस मजानी क्विज स्पर्धा नो आयोजन कर्यु हतु। अने आ क्विज स्पर्धा मा रुपया 10,000 ना रोकड़ पुरस्कार पण आपवामां आव्या। तो आ पुरस्कार विजेता व्यक्ति कोण कोण बन्या छे एनी वात आजना करंट अफेर ना वीडियो मा करेली छे ते पण तमे जोई लेजो। चालो आजे आपणे 6 जून ना आ दिन विशेष नी वात करिए तो कया कया महानुभाव आजे हाईलाइट मा छे। तो गोपीनाथ बोरदोलोई અને છત્રપતિ શિવાજીનો 6 જૂન સાથે શો સંબંધ છે। માસ્તી વેંકટેશ આયંગરની વાત કરીશું અને બીમસ્ટેક નામનો એક સંગઠન છે તો તેની સ્થાપના પણ 6 જૂનના રોજ થયેલી। તો મિત્રો આજે આપણે ત્રણ મહાનુભાવ અને એક મહત્વના સ્થાપના દિવસની વાત કરવાના છીએ। વિડિયો ખૂબ જ અગત્યનો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ કરંટ અફેરની જેમ આ દિન વિશેષનો વિડિયો ખૂબ જ ઉપયોગી બને એ રીતે બનાવવામાં આવે છે। તો વિડિયો તમે અંત સુધી નિહાળજો, વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા। સૌપ્રથમ વાત કરીએ ગોપીનાથ બોરદોલોઈની। તો 6 જૂન ગોપીનાથ બોરદોલોઈનો આજે જન્મદિવસ છે। ઇમેજમાં તમે જોઈ શકો છો આ એવા મહાનુભાવ છે કે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો આવા મહાનુભાવ વિશે તો જાણવું જ જોઈએ ને, કારણ કે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ક્યારે મળ્યો હોય, આ કોઈક મહાન હસ્તી હોય તો। તો ગોપીનાથ બોરદોલોઈનો જન્મ 6 જૂન 1890ના રોજ આસામ રાજ્ય તેના ગુવાહાટીના રાહા મુકામે, અને ગોપીનાથ બોરદોલોઈની માતાનું નામ પ્રાણેશ્વરી દેવી અને પિતાનું નામ બુદ્ધેશ્વર બોરદોલોઈ, અને પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાંથી ગોપીનાથ બોરદોલોઈએ પ્રાપ્ત કર્યું હતું। અને 1907માં મેટ્રિકની પરીક્ષા ગોપીનાથે પાસ કરી હતી, ઉત્તીર્ણ થયા હતા। 1912માં કોલેજ શિક્ષણ કોલકાતામાં લઈ તેઓએ સ્નાતકની ડિગ્રી મેળવી, અને ગોપીનાથ બોરદોલોઈ ત્યારબાદ અનુસ્નાતક પદવી હાંસલ કરી કાયદાની વિદ્યા શાખાના સ્નાતક બન્યા હતા। અને તેમણે સોનારામ હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે કામચલાઉ નોકરી મેળવી હતી। અને 1917માં ગુવાહાટીમાં વકીલ તરીકે ગોપીનાથ બોરદોલોઈ જોડાય છે। ગોપાલપારા જિલ્લામાં ચરિયાણની જમીન પર સરકારે વેરો નાખતા ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો, ત્યારે તેમને પક્ષે રહીને એટલે કે ગોપીનાથ બોરદોલોઈ ખેડૂતોના પક્ષે રહી સરકાર વિરુદ્ધ કેસ લડ્યા, અને આ કેસ તેઓ જીત્યા પણ ખરા। 1921માં ગાંધીજીએ ગુવાહાટીની મુલાકાત લીધી ત્યારે તેમના વિચારોથી પ્રભાવિત થઈ આસામ એસોસિએશનનું આસામ પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાં રૂપાંતર કર્યું હતું। અને રાજકીય જીવનમાં પણ ગોપીનાથ બોરદોલોઈ ખૂબ જ સક્રિય બન્યા હતા, અને કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લઈ શેષ ભારત અને આસામ વચ્ચે કડીરૂપ કામગીરી તેઓ બજાવતા હતા। 1934થી 1938 દરમિયાન ગુવાહાટી નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા। 1937થી આસામ વિધાનસભાના સભ્ય અને કોંગ્રેસ પક્ષના નેતા રહ્યા હતા, અને સપ્ટેમ્બર 1938થી નવેમ્બર 1939 સુધી તેઓ આસામની મિશ્ર સરકારના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા। અને બીજા વિશ્વયુદ્ધને કારણે તેઓએ મુખ્ય પ્રધાન પદેથી પદ ત્યાગ કર્યો હતો, અને હિન્દ છોડો લડતમાં ભાગ લેવાને પરિણામે ઓગસ્ટ 1942થી જાન્યુઆરી 1944 સુધી તેઓએ કારાવાસ પણ ભોગવ્યો હતો, અને 1946માં પુનઃ વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી બન્યા હતા ગોપીનાથ બોરદોલોઈ। અને આઝાદી સમયે આસામને પૂર્વ પાકિસ્તાન સાથે જોડવાની ચાલને તેમણે સફળ ન થવા દીધી, અને આસામનું ભારત સાથેનું જોડાણ નિશ્ચિત બન્યું હતું। તો મિત્રો આસામ એક વખત એવો સમય હતો કે તે પાકિસ્તાન સાથે જોડાવાની પાકિસ્તાનની જે ચાલ હતી તેને નિષ્ફળ બનાવી હતી ગોપીનાથ બોરદોલોઈએ, અને આઝાદ ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે પણ ગોપીનાથ બોરદોલોઈએ કામગીરી બજાવી હતી। આ દરમિયાન તેમણે આદિવાસી પ્રજાઓની સ્વાયત્તાની હિમાયત કરી અને તેમની જીવન રીતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો, અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે માધ્યમિક શાળાની
અને નોકરિયાતો માટે રાત્રિ કોલેજની ગોપીનાથ બોરદોલોઈએ સ્થાપના કરી હતી। રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની આસામ શાખા સ્થાપી હિન્દી ભાષાના શિક્ષણ અને પ્રસાર માટે તેમણે કાર્ય કર્યું હતું। તો અહીં બે શબ્દ આવે છે, એક છે પ્રચાર અને બીજો શબ્દ છે પ્રસાર। તો આ બંનેના અર્થમાં શું તફાવત છે એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા કે પ્રચાર એટલે શું અને પ્રસાર એટલે શું। અને ગોપીનાથ બોરદોલોઈ પોતે ખાદી કાંતતા અને ખાદીના પ્રચાર અર્થે સાયકલ પર ગામે ગામ પ્રવાસ કરી તેની ઉપયોગીતા લોકોને સમજાવતા હતા। ગુવાહાટીમાં હરિજનો માટે રહેઠાણ અને શિક્ષણની સુવિધા તેમણે વિકસાવી અને ગાંધી ચિંધ્યા માર્ગે રચનાત્મક કાર્યોમાં સક્રિય તેઓ રહ્યા હતા। અફીણબંધીના કાર્યક્રમનો અમલ કરી તેમાં 100% સફળતા તેઓએ સિદ્ધ કરી હતી અને આઝાદી બાદ ગુવાહાટીમાં વડી અદાલતની રચના કરી, યુનિવર્સિટીની સ્થાપના કરી, ઉપરાંત ઇજનેરી કોલેજ, સંગ્રહાલય, પોલીસ ટ્રેનિંગ કોલેજ, ફોરેસ્ટર ટ્રેનિંગ કોલેજ, સહકારી સંસ્થાઓ માટેની ટ્રેનિંગ કોલેજની સ્થાપનાનો શ્રેય પણ ગોપીનાથ બોરદોલોઈને જાય છે। અને આસામના સર્વાંગી વિકાસ માટેનું વાતાવરણ રચી આપ્યું અને તેના શિલ્પી બની રહ્યા અને જે બદલ પ્રજાએ તેમને લોકપ્રિયના બિરુદથી સન્માન્યા હતા। તો આ મિત્રો ખાસ યાદ રાખજો કે ગોપીનાથ બોરદોલોઈને પ્રજાએ લોકપ્રિયના ઉપનામથી સન્માન્યા હતા। અને આસામના અગ્રણી નેતા ફૂકન તરુણ રામની જીવનકથા તેમણે રચી હતી। મિત્રો ગોપીનાથ બોરદોલોઈને ભારત રત્ન પણ મળેલો છે, પરંતુ ક્યારે? તો કે 1999માં મરણોત્તર ભારત રત્નનો ખિતાબ પણ આ મહાન હસ્તીને એનાયત કરવામાં આવ્યો હતો અને ગાંધીજીના અનાશક્તિ યોગનો અનુવાદ પણ ગોપીનાથ બોરદોલોઈએ કરેલો છે। અને આ મહાન હસ્તી એટલે કે ગોપીનાથ બોરદોલોઈનું અવસાન 5 ઓગસ્ટ 1950ના રોજ થયું। અને મેં શરૂઆતમાં પણ વાત કરી કે ગોપીનાથ બોરદોલોઈના જીવનને સન્માનિત કરવા માટે આપણા ભારત દેશના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ₹1 મૂલ્યવાળી એક ટપાલ ટિકિટ વર્ષ 1991માં બહાર પાડવામાં આવી હતી। અને આગળ વાત કરીએ તો મિત્રો આજે 6 જૂન માસ્તી વ્યંકટેશ આયંગરનો આજે જન્મદિવસ છે। ઇમેજમાં તમે જોઈ શકો છો, ઘણા બધા મિત્રો પહેલી વખત આ નામ સાંભળતા હશે કે આ માસ્તી વ્યંકટેશ આયંગર કોણ હતા। તો જન્મ 6 જૂન 1891માં મૈસૂરના માસ્તી ગૌ મુકામે માસ્તી વ્યંકટેશ આયંગરનો જન્મ થાય છે। તેમનું ઉપનામ છે શ્રીનિવાસ અને કન્નડ વાર્તાના જનક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર હતા, એટલે કે એક કન્નડ સાહિત્યકાર હતા માસ્તી વ્યંકટેશ આયંગર। અને શાળામાં ભણતા હતા ત્યારથી જ તેમણે લેખન પ્રવૃત્તિ શરૂ કરી હતી અને કોલેજમાં ગયા પછી પણ કોલેજના સામયિક ઉપરાંત કન્નડના પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ તેમની કવિતા, વાર્તાઓ તથા નિબંધો પ્રગટ થતા રહેતા હતા। અંગ્રેજી વિષય સાથે તેઓ ચેન્નઈ વિશ્વવિદ્યાલયમાંથી એમએ થયા હતા અને તે પછી મૈસૂર રાજ્ય સંચાલિત જાહેર સેવા આયોગની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે આવ્યા હતા અને એક અધિકારી પણ બન્યા હતા। અને તેમણે મૈસૂર સરકારમાં ઉચ્ચ સ્થાને વિવિધ વિભાગોમાં સેવા આપી હતી। કર્ણાટક વિશ્વવિદ્યાલયે એમને માનદ ડી લીટની ઉપાધિ આપી હતી અને સરકારી નોકરીમાં હતા ત્યારથી જીવન નામના માસિકનું સંપાદન તેમણે શરૂ કરેલું હતું। અને માસ્તી વ્યંકટેશ આયંગરના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે કયા કયા કાવ્ય સંગ્રહો આપ્યા છે, બિન્ન, અરુણ, તાવરે, ચેલેવું, સુનિતા, નવરાત્રી જે 5 ભાગમાં છે 1944માં પ્રકાશિત થાય છે અને સંક્રાંતિ, આ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો। અને તેમણે લખેલા નાટકો કયા કયા છે તો કે શાંતા, સાવિત્રી, ઉષા, મંજુલા, યશોદરા, કાકન કોટે, અનારકલી, આ બધા નાટકોનું સર્જન માસ્તી વ્યંકટેશ આયંગરે કરેલું છે। અને તેમની લઘુ નવલ છે ચેન્ન બસવ નાયક, ચિક્કવીર રાજેન્દ્ર, તેમની નવલકથાનું નામ છે સુબ્બણા અને તેમની આત્મકથા તેમણે જુદા જુદા નામે લખેલી છે, આચાર્યર હેન્ડતી, ઇન્દિરેયો અલ્લવો, કવિય કોને દિન, આ તેમની આત્મકથા જુદા જુદા નામે તેમણે લખેલી છે। અને તેમણે લખેલા ચરિત્ર ગ્રંથો કયા કયા છે તો કે રવિન્દ્રનાથ ઠાકુર, શ્રી રામકૃષ્ણ પરમહંસ, આ બે મહાન હસ્તી ઉપર તેમણે ચરિત્ર ગ્રંથો પણ લખેલા છે અને સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને મળ્યું હતું અને 1983નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ આ માસ્તી વ્યંકટેશ આયંગરને પ્રાપ્ત થયેલો।
અને આ સાહિત્યકારનું અવસાન 6 જૂન 1986 ના રોજ થયું હતું। અને મિત્રો આજે 6 જૂન એટલે બીમસ્ટેકનો આજે સ્થાપના દિવસ અને બીમસ્ટેક એટલે એવા દેશોનો સમૂહ જે બંગાળાની ખાડીની આસપાસ આવેલા છે। તો 6 જૂન 1997 ના રોજ બીમસ્ટેકની સ્થાપના થઈ હતી। બીમસ્ટેકનું પૂરું નામ શું થાય છે અહીં વાંચો, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બીમસ્ટેકનું પૂરું નામ થાય છે। હવે અહીં મોટા અક્ષરમાં વાંચો, અહીં મિત્રો બે ઓફ લગાડી દેજો, ઓકે। તો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન બીમસ્ટેકનું પૂરું નામ થાય છે। અને બીમસ્ટેકની સ્થાપના 6 જૂન 1997 ના રોજ થઈ હતી। બીમસ્ટેક એ બંગાળાની ખાડીકના નજીકના તટવર્તી દેશોનો એક સમૂહ છે અને બીમસ્ટેકનું હેડક્વાર્ટર બાંગ્લાદેશની કેપિટલ ઢાકા મુકામે આવેલું છે। અને બીમસ્ટેકના સભ્ય દેશો કયા કયા છે, તો કે બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ આ બીમસ્ટેકના સભ્ય દેશો છે। અને શરૂઆતમાં જ્યારે બીમસ્ટેકનું ગઠન કરવામાં આવ્યું ત્યારે 4 સભ્ય દેશો હતા, કયા કયા, બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા અને થાઇલેન્ડ। તો જ્યારે બીમસ્ટેકનું ગઠન થયું ત્યારે આ 4 દેશો જ હતા। અને આ સંગઠનનો ઉદ્દેશ્ય તીવ્ર આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિને પ્રોત્સાહિત કરવી અને દેશો વચ્ચે સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે। અને બંગાળાની ખાડીનું સ્થાન દક્ષિણ એશિયામાં છે અને જે વિશ્વની સૌથી મોટી ખાડી છે, ઇમેજમાં તમે જોઈ શકો છો, આ છે બે ઓફ બેંગાલ। અને બીમસ્ટેકના સભ્ય દેશો કયા કયા છે, તો કે ઇન્ડિયા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા, આ તમામ દેશો બીમસ્ટેકના સભ્ય દેશો છે। અને વાત કરીએ આ બે ઓફ બેંગાલની, તો એ હિન્દ મહાસાગરનો પૂર્વ ભાગ છે અને જે ત્રિભુજાકારી છે, ઇમેજમાં તમે જોઈ શકો છો કે બંગાળાની ખાડી છે એ ત્રિભુજાકારી એટલે કે ત્રિકોણ સ્વરૂપે છે અને જે પશ્ચિમથી ભારત, ઉત્તરથી બાંગ્લાદેશ, પૂર્વ બાજુથી મ્યાનમાર એટલે કે બર્મા અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહથી ઘેરાયેલી છે, એટલે કે તેની આસપાસ કયા કયા દેશો આવેલા છે, કયો કયો વિસ્તાર આવેલો છે એ પણ આપણે જોયું। અને પ્રાચીન હિન્દુ ધર્મ ગ્રંથોમાં બંગાળાની ખાડીને મહોદધિ કહેવામાં આવતી હતી। શું? બંગાળાની ખાડીને ધર્મ ગ્રંથોમાં મહોદધિ કહેવામાં આવતી હતી અને ગંગાની ખાડી તરીકે પણ તેને ઓળખવામાં આવતી હતી। કારણ કે મિત્રો અહીં ગંગા છે એ બે ઓફ બેંગાલમાં એટલે કે બંગાળાની ખાડીમાં મળે છે। અને સમયાંતરે બંગાળ ક્ષેત્રના નામ પરથી બંગાળાની ખાડી એવું નામ આપવામાં આવ્યું હતું। અને ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ, તો આજે 6 જૂન 1674માં છત્રપતિ શિવાજી મહારાજને ઔપચારિક રીતે તેમના ક્ષેત્રના છત્રપતિ એટલે કે રાજા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો, એટલે કે છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો તે તારીખ, એટલે 6 જૂન 1674। તો શિવાજી ભોંસલે પ્રથમ મરાઠી ભારતીય યોદ્ધા, રાજા અને ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા। છત્રપતિ શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630માં શિવનેરી પુનાના કિલ્લામાં, તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો, શિવનેરીના કિલ્લામાં થયો હતો। તેઓ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા। માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી ભોંસલે। શાહજી ભોંસલે કોણ હતા, તો કે બીજાપુરના સુલતાન આદિલ શાહના જાગીરદાર પુણે મુકામી હતા શાહજી ભોંસલે। અને શિવાજી મહારાજના ગુરુનું નામ શું હતું, કોંડદેવ, એ શિવાજી મહારાજના ગુરુ। પરંતુ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ કોણ હતા, સ્વામી રામદાસ। શિવાજી મહારાજની પત્નીનું નામ સાઈબાઈ નિંબાલકર। અને શિવાજી એ ગેરિલા યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી, તેના જનક હતા। તો મિત્રો પરીક્ષા માટે ખાસ અગત્યની વાત છે, ગેરિલા યુદ્ધ પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે, છત્રપતિ શિવાજીને। અને શિવાજી મહારાજે સૌપ્રથમ બીજાપુરનો તોરણાનો કિલ્લો જીત્યો હતો, ઇમેજમાં તમે જોઈ શકો છો તોરણા ફોર્ટ, તો આ કિલ્લાને શિવાજીએ જીત્યો હતો। અને શિવાજી મહારાજે વર્ષ 1664 અને 1670 એમ બે વખત સુરતને લૂંટ્યું હતું। પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે કે શિવાજી મહારાજે પ્રથમ વખત સુરતને ક્યારે લૂંટ્યું હતું, 1664માં, બીજી વખત સુરતને ક્યારે લૂંટ્યું હતું, 1670માં। અને શિવાજી મહારાજે બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનનો વધ કર્યો હતો, અને આ અફઝલ ખાનનો કેવી રીતે વધ કર્યો હતો એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો, અફઝલ ખાન કોણ હતો,
आदिल शाहनो सेनापति हतो अने त्यानो वध शिवाजीए करेलो। शिवाजी महाराजे मोरोपंत पिंगळेनी आगेवानी हेठळ रायगढ़ना किल्लानुं निर्माण कराव्युं हतुं अने रायगढ़ना किल्लाने पोतानी राजधानी छत्रपति शिवाजीए बनावी हती। वर्ष 1674 मां रायगढ़ना किल्लामां शिवाजी गंगा भट्ट पासे पोतानो राज्याभिषेक करावे छे अने छत्रपति नाम धारण करे छे। मित्रों आ बाबत खास याद राखजो के छत्रपति शिवाजीनो राज्याभिषेक कया वर्षे थाय छे, 1674 मां क्यां थाय छे, रायगढ़ना किल्लामां, अने राज्याभिषेक कोण करावे छे, गंगा भट्ट, अने कयुं नाम धारण करे छे, छत्रपति शिवाजी। અને છત્રપતિ શિવાજી ભારતીય નૌસેનાના પિતા તરીકે ઓળખાય છે। મિત્રો ખાસ યાદ રાખજો કે છત્રપતિ શિવાજીને ભારતીય નૌસેનાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમની પાસે એક મોટું નૌકાદળ હતું અને તેમણે કોલબા મુકામે પોતાની નૌસેનાની રાજધાની એટલે કે મુખ્ય મથક બનાવ્યું હતું। છત્રપતિ શિવાજીનું અવસાન 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢ મુકામે થયેલું। ઓકે મિત્રો, તો ચાલો રજા લઈએ। ખૂબ જ અગત્યની માહિતી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા। રજા લઈએ, આવતીકાલે મળશું એક નવા કરંટ અફેર સાથે, એક નવા દિન વિશેષ સાથે। ટેક કેર એન્ડ જય હિન્દ।